જે હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જે રીતે આશારામની વાત કરવામાં આવે, 15 દિવસનો સમય થઈ ગયો, કોઈ પણ સામાન્ય વ્યક્તિ ધારો કે આ પ્રકારનો આરોપીએ જો ઘટના કરી હોય, આ પ્રકારનો બળાત્કારનો કેસ સામે આવ્યો હોય, તાત્કાલિક પોલીસ તેને પકડી લે છે, પરંતુ આશારામ એક એવું નામ કે જેને પકડવામાં પોલીસ કદાચ ડરતી હોય, કદાચ રાજકીય નેતાઓનું દબાણ હેઠળ હોય એવું ચોક્કસ તમને લાગી રહ્યું છે? હું સામાન્ય ને એલગો સ્ટેપ ફર્ધર, આપણે અગર શાઇની આહુજાનો કેસ લઈએ તો થોડો એક્ટર કહેવાય, એટલે સામાન્યથી વધારે આગળ કહેવાય, એને બી પોલીસે પકડી લીધેલો. એટલે આજે 15 દિવસથી આશારામે જે બધાને ગોલ ગોલ ફેરવ્યા છે અને જે એ અત્યારે વર્ષોથી કરી રહ્યા છે, આ કઈ નવી વાત નહોતી. એકચ્યુઅલી કમિંગ બેક ટુ થી હું તો આજે ઊંધું કહી રહ્યું છું કે આજે મિરેકલ થયો. નોર્મલી આશારામ ઇઝ નોન ફોર ડુઈંગ મિરેકલ. આજે હું કહીશ કે આજે મિરેકલ થયો કે પકડાયા છે, કારણ કે એમની જે પહેલાથી આદત છે ધ વે હી મેનેજિસ પીપલ, કારણ કે એમનું આખું પાસ્ટ જોઈશું આપણે, એમની હિસ્ટ્રી જોઈશું તો બી એમને જે લેટ છે કે એમને પોલિટિકલ માઇલેજ બહુ લીધો છે એમના એમના જે એમને એમના જે પ્રભાવથી કે જે બી એમના એનાથી એમને ગ્લેન્ડ ગ્રેબિંગ ભયંકર કર્યું છે. એટલે યુ નો આ બધું જે એમને કર્યું છે એ વર્ષોથી કરી રહ્યા હતા, પણ આજે આટલા ટાઈમ પછી આઈ થિંક અત્યારે આજે એટલા માટે પકડાયા છે. હજી મારું એ જજમેન્ટ જઈ રહ્યું છે, આઈ એમ અગેન રિપીટિંગ, કે અત્યારે પોલિટિક એમના પરથી થોડા ખસી ગયા છે. એટલા માટે ખસી ગયા છે કારણ કે લોકો જન આક્રોશ જોયો, જન આક્રોશ જોયો કે ના પીડ લેડી પર કઈ દીકરી પર કઈ ખરાબ થયું છે, કઈ કરાયું છે, અને એટલા માટે જન આક્રોશ જોઈને અત્યારે જે ઇલેક્શન યર છે એટલે આ થયું છે. ના તો આઈમ શ્યોર આ વખતે બી પાછા બચી જઈ શકત, પણ હજી મારે કેવું છે કે આ તો ફર્સ્ટ સ્ટેપ છે. આ ફર્સ્ટ સ્ટેપ એટલે કહું છું કે હજી ખાલી એમને પકડ્યા છે, હજી કઈ બીજું, હજી તો કશે આપણને ખબર નથી કે એફઆઈઆર શું નોંધાઈ છે, હજી એમનું ઇન્ટરોગેશન શું થયું છે આપણને કશું જ ખબર નથી. એટલે કઈ બી ટ્વિસ્ટ થઈ શકે છે, એટલે બી રેડી ફોર અ ટ્વિસ્ટ. અત્યારે વી શુડ નોટ બી સો હેપી કે હો પકડાઈ ગયા થઈ ગયું, બટ ઇટ ઇઝ આઈ ડોન્ટ થિંક સો વી શુડ બી સો હેપી રાઈટ. અચ્છા હું તમને